તપસ્વી વીણાબેન મુકેશભાઈ દોશી જામનગરના રહેવાસી સિદ્ધિગીરી જમ્મુદ્વીપ નગરીમાં ઉપદાન કરવા પધાર્યા ને દેવગુરુની કૃપા પ્રાપ્ત કરીને મૃત્યુંજય માસક શમણ તપની આરાધના કરીને તારીખ 5 ફેબ્રુઆરીના મોક્ષમાળ પરિધાન કરી કેસરશ્રી સમુદાયના પરમપૂજ્ય ગજ્જાધિપતિ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજાના શિષ્ય બંધુ બેલડી પરમપૂજ્ય મુનિરાજ શ્રી પુંડરીક પ્રભ વિજયજી મહારાજ સાહેબનું બોરસદ ગુજરાત મુકામે 3 ફેબ્રુઆરીના સમાધિપૂર્વક કાળધર્મ થયો. સાગર સમુદાયના પરમપૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધિરત્ન સાગરજી મહારાજ સાહેબને વિહાર દરમિયાન અકસ્માત નડ્યો, જે મોહન ખેરાથી 25 કિલોમીટર દૂર માંગોદ જિલ્લા ધાર મધ્યપ્રદેશ મધ્યે એમનો એક્સિડન્ટ થયો. એમની સાથે રહેલા મુનિ ભગવંતો પણ ઘાયલ થયા છે. આગળ આવી ઘટના ન થાય તે પ્રાર્થના કરતા એક અરજી. કચ્છના 72 જિનારે તીર્થમાં પ્રવર્તિની મહત્તરા પરમપૂજ્ય સાધ્વીજી શ્રી વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના સંયમના 67મા વર્ષ નિમિત્તે 67 જોટલા સંગાથે તથા વિધિકાર ચંદ્રકાંત દેઢિયાના સથવારે સિદ્ધચક્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જમ્મુ કાશ્મીરની ધરા પર 31 વર્ષ પછી શ્રીનગરમાં ખુલ્લું પ્રાચીન શીતલનાથ દેરાસર, પરંતુ આતંકવાદ અને બીજા 12 જીવોને કારણે ફરી બંધ કરવામાં આવ્યું. પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશોવર્મા સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય સાધ્વીજી શ્રી વિપુલ મહારાજજી મહારાજ સાહેબના સંયમ જીવનમાં 51મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિરારથી વલસાડ રેલવે તથા હાઈવે સુધી કાર્યરત શ્રમણ સેવા ગ્રુપ દ્વારા મુંબઈથી અમદાવાદ તથા મુંબઈથી નાસિક આવતા તમામ વિહારધામમાં કમ્પ્લીટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કીટ મૂકવામાં આવી છે. સર્વે શ્રમણ શ્રમણી ભગવંતો સહ મુમુક્ષો આદિ પણ આ કીટનો લાભ આપશો. શ્રમણી ગણ નાયક પરમપૂજ્ય આચાર્ય અભય શેખર મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય આચાર્ય અજિત શેખર મહારાજ સાહેબની નિષ્ઠામાં 15મી ફેબ્રુઆરીએ મુક્ષુ સૃષ્ટિબેનને વીરનો વેશ પ્રાપ્ત થયો ને બન્યા નૂતન દીક્ષિત સોહમ જ્યોતિષ્રીજી મહારાજ સાહેબ. પરમપૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ગુરુમાની શિષ્ય પરંપરામાં અનેક સિતારો ઝળહળી રહ્યા છે. તેમાંના એક બાળમુનિની 18 વર્ષની ભર યૌવને, જેમનો સંયમ પર્યાય માત્ર 3.5 વર્ષનો છે, ને 44મી ઓળીએ પહોંચ્યા છે, જે પ્રાયઃ વર્ષના 10 મહિના આંબેલ કરે છે. તેમાં પણ નિર્દોષ ગોચરી મળે તેનાથી આંબેલ કરે છે. જેમણે 1 વર્ષ સંપૂર્ણ ફક્ત 2 દ્રવ્યને એકાશન કર્યા, જેમાં રોટલી અને દાળ વાપરતા. ધન ધન મુનિવરા. ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા 3 પેઢી એકસાથે કરશે સંયમ પંથે પ્રયાણ. 3 માર્ચના રોજ જાલોર નગરી સિમરનબેન અને પાયલબેન રજોહરણ પ્રાપ્ત કરશે. 3 માર્ચના રોજ કચ્છ મધ્યે મૈત્રીબેન અનમોલ રજોહરણની પ્રાપ્તિ કરશે. 3 માર્ચના કાત્રજ આગમ તીર્થ મધ્યે વિપલબેન ગુરુકુળવાસમાં પ્રવેશ કરશે. 3 માર્ચના રોજ થરાદ નગરે રૂચિબેનને વિધિ વિવાહના મંડાણ થશે. 7 માર્ચના રોજ શત્રુંજયમાં કાજોલબેનને રજોહરણની પ્રાપ્તિ થશે. 10 માર્ચના રોજ કામશેઠ નગરે નિકિતાબેનને રજોહરણની પ્રાપ્તિ થશે. 10 માર્ચના રોજ મલાડ મધ્યે હર્ષાબેનને સંયમની વરમાળા આરોપણ કરવામાં આવશે. 21 માર્ચના રોજ કાત્રજ આગમ તીર્થ મધ્યે યશિતાબેને રજોહરણની પ્રાપ્તિ થશે. શત્રુંજય તીર્થાધિરાજની ધન્યધરા પર પુનાના અજૈન પરિવારમાં જન્મેલા ઇમરીભાઈ ગોડસે એમના સમગ્ર પરિવાર સાથે તપાગત સમુદાયના પરમપૂજ્ય આચાર્ય ભગવાન રવિશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં સંયમ ગ્રહણ કરેલ. 22 ફેબ્રુઆરીના રોજ બારડોલીમાં થઈ મુમુક્ષુ તીર્થભાઈની દીક્ષા અને બન્યા નૂતન દીક્ષિત તત્વપ્રેમી વિજયજી મહારાજ સાહેબ. સંયમ જીવનમાં પ્રવેશ કરતાની સાથે લીધી અનેક અભિગ્રહો, જેમની એક ઝલક એટલે 12.5 વર્ષ મૌન, આજીવન ફ્રૂટ્સ ડ્રાયફ્રૂટ સ્વીટ્સ ફરસાણનો ત્યાગ, 5 વર્ષમાં 250 છઠની આરાધના કરવી, છઠના પારણે છઠ, આજીવન એકાશાના પચકાણ, 12.5 વર્ષ સુધીમાં કોઈપણ શ્રાવિકાબેનની સામે જવું નહીં, આવા જ કંઈક 22 અભિગ્રહોનું સુંદર આભૂષણ અંગીકાર કરી સંયમ જીવનમાં પ્રવેશ કર્યો. 50મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા કલાપૂર્ણ સુરી સમુદાયના પરમપૂજ્ય આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર શ્રેષ્ઠજી મહારાજ સાહેબ, જેમના રોમ રોમમાં બાળપણથી જ સંયમ રમી રહ્યું હતું. માતા પિતાના સંસ્કારોએ તેમના જીવનનું ઘડતર કર્યું. વીર પરમાત્માના શાસનમાં એ બીજ વાવ્યું અને 11 વર્ષની બાળ વયે શાસનને સમર્પિત કર્યું. સાહેબનો સાધના કાળ ખૂબ અનેરો અને રોમાંચક છે, જેમાં ગુરુ આશીષ પામીને જ્ઞાનની તો વૃદ્ધિ કરી જ છે અને પ્રભુ સાથેની અનેરી પ્રીતિનો આનંદ આજે પણ માણી રહ્યા છે. સાથે સાથે સમતા અને વયાવજ ગુણ પણ ટોચનો છે. આફ્ટરઓલ પાઠ પરંપરાએ તો કલાપૂર્ણ સુરી અને કલાપ્રભુ સુરી મહારાજ સાહેબની ભેટ થઈને આજે પરમપૂજ્ય ગચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની છત્રછાયાનો આનંદ માણી રહ્યા છે. પૂજ્યશ્રીના સ્વર્ણ વર્ષમાં પ્રવેશ મંગલમય બને તે નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી બને શાસન સુભદ્ર ગ્રુપ દ્વારા સંયમ સંવેદનાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં સારી સંખ્યામાં લોકો જોડાયા. ત્યારબાદ આમિર તથા સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું અને બપોરે શક્રસવ મહાઅભિષેક થયો. ઔષધિયુક્ત જળોથી અભિષેક થયો અને સાંજના ભવ્યાતિભવ્ય મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું અને પ્રભુજીની સુંદર અંગરચના કરવામાં આવી.